ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. આપણે મિત્રો આગળના તાસની અંદર ધ્વનિ શ્રેણી અભ્યાસ કરતા હતા, એમાંથી કેટલાક નિયમો તમને લખાવી અને કેટલાક ઉદાહરણો મિત્રો આપણે જોયા હતા. આજે આગળ પાઠ્યપુસ્તક આધારિત કેટલાક ઉદાહરણો અને જે કેટલાક જોડાક્ષરવાળા નિયમ છે એને આપણે જોઈશું. ત્યાર પછી આગળ એના પાઠ્યપુસ્તક આધારિત ધ્વનિ શ્રેણીના કેટલાક ઉદાહરણ છે એનો અભ્યાસ આપણે કરીએ. તો દરેકે દરેક મિત્ર છે, અહીં કેટલાક જે પાઠ્યપુસ્તક આધારિત જોડાક્ષર છે એ જોડાક્ષર છૂટા કેવી રીતે પડે છે એને અહીં બોર્ડ ઉપર નોંધ કરું છું. સાથે સાથે નોંધ કરવાની અને સાથે સાથે તમારે સમજતું જવાનું છે. તો કે દ વત્તા દ, દરેકનું ધ્યાન બોર્ડ ઉપર રહેશે. દ વત્તા દ બરાબર દ બને. ત્યાર પછી તો કે દ વત્તા દ, દ વત્તા દ બરાબર દ બને. ત્યાર પછી દ વત્તા મ, દ વત્તા મ બરાબર પદ્મ, જેને આપણે કહીએ એ મ બને. ત્યાર પછી દ વત્તા ય, દ વત્તા ય બરાબર ય બને. ત્યાર પછી પદ્ય, સોરી, દ વત્તા ય બરાબર ધ્ય બને. ધ્ય ધ્ય પદ્ય બને ધ્ય. ત્યાર પછી દ વત્તા ર, દ વત્તા ર બરાબર દ્ર બને. ત્યાર પછી દ વત્તા વ બરાબર દ્વ બને છે. ત્યાર પછી દ વત્તા રુ બરાબર દ્રુ બને છે. ત્યાર પછી દ વત્તા ધ દ વત્તા ધ બરાબર ધ વત્તા ધ બરાબર ધ સોરી ધ વત્તા ધ બરાબર ધ બને છે. ત્યાર પછી ધ વત્તા ય બરાબર ધ્ય બને છે. ત્યાર પછી ધ ર બરાબર દ્ર ધ્વ ધ્વ ધ્રુ ધ્રુ સ વત્તા ર સ્ર સ વત્તા વ સ્વ સ વત્તા ચ ચ શ્રવણ શ્વાસ શ્રવણ શ્વાસ અને નીચે આશ્ચર્ય અથવા નિશ્ચિત
કેટલાક બીજા ઉદાહરણ આગળના છે એને જોતા જઈએ. તો કે મુદ્દો શુદ્ધ, એના ઉપરથી બને શુદ્ધ, એના ઉપરથી બને પદ્મ, વિદ્યા, એના ઉપરથી પદ્મ, આના ઉપરથી વિદ્યા, મુદ્રા દ્વિતીય, આના ઉપરથી બને દ્વિતીય, દ્રશ્ય, આના ઉપરથી બને દ્રશ્ય, અધર સંધ્યા, આના ઉપરથી બને સંધ્યા, ત્યાર પછી ધ્રુવ, ધ્વજ અને ધ્રુતિ. ધ્રુવ, ધ્વજ અને ધ્રુતિ. ત્યાં નહીં, અઘરા શબ્દ છે એને મિત્રો કેવી રીતે છૂટા પાડવા, કેટલા ભાષાની અંદર જોડાક્ષર સ્વર વ્યંજન સાથે જોડાયેલા છે એને દરેક વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપશે. દ વત્તા દ, બે દ જોડાય છે ત્યારે ખોડો દ, જે મુદ્દો એના અંદર ઉપયોગમાં આવે છે. તો આને છૂટો મિત્રો પાડવો છે તો આને છૂટો આવી રીતે પાડી શકાય. કેવી રીતે? તો કે મ વત્તા હસ્વ ઉ વત્તા દ વત્તા દ વત્તા ઓ, આવી રીતે છૂટો પડશે. ખ્યાલ આવે? ચાલો આગળ આપણે આ જે અહીં સુધી આપણે જોયું હતું અહીંથી આગળ જોઈએ. તો દ ધ બરાબર દ, અહીં સુધી આપણે એની નોંધ કરી હતી કે મુદ્દો શબ્દ દ દ બંને જોડાયા ત્યારે ખોડો દ એની બરાબર શબ્દ બન્યો એનો મુદ્દો. એટલે કે મ વત્તા ઉ વત્તા દ વત્તા દ વત્તા ઓ, એટલે શું બન્યો? કે મુદ્દો આખો શબ્દ બન્યો. ખ્યાલ આવ્યો? એ જ રીતે દ વત્તા ધ, એટલે એમાંથી બન્યો દ શુદ્ધ, એમાંથી શબ્દ બન્યો શુદ્ધ. ધ્યાન અહીં રાખશે દરેક મિત્રો કે શુદ્ધ એને બોલાય સ વત્તા ઉ બરાબર સુ, દ વત્તા ધ વત્તા અ, એટલે એ બન્યો શુદ્ધ. ખ્યાલ આવ્યો? એ જ રીતે દ વત્તા મ, એટલે પદ્મ શબ્દ બન્યો એમાં મ અને દ અને મ બંને અહીં આ અક્ષરની અંદર જોડાયેલા છે. અહીં એના ઉપરથી શબ્દ બન્યો પદ્મ. તો પ વત્તા અ બરાબર બન્યો અહીં પ, અને દ વત્તા મ વત્તા અ, દ મ અ, એટલે એના બરાબર બન્યો પદ્મ. પદ્મ દ અને મ જોડાયેલો છે એટલે આખો શબ્દ બન્યો પદ્મ. હવે દ ય બરાબર બન્યો ધ્ય. શું બન્યો? દ વત્તા ય બરાબર આખો શબ્દ બન્યો છે ધ્ય. હવે એમાંથી આખો એક શબ્દ બન્યો વિદ્યા. તો અહીં પાછો એને છૂટો પાડ્યો. તો કે વ વત્તા ઈ બરાબર વી, દ વત્તા ય વત્તા આ બરાબર વિદ્યા. આવી રીતે એ બંને અક્ષર છે એ છૂટા પડે, બંને અક્ષર ભેગા થાય એટલે વિદ્યા બને. અહીં સ્વર અને વ્યંજન છે એ મિત્રો છૂટા પડે છે. હવે આવ્યો દ વત્તા ર. દ વત્તા ર બરાબર બન્યો છે દ્ર. એમાંથી એક શબ્દ બન્યો તો કે મુદ્રા. મુદ્રા શબ્દને અહીં મિત્રો છૂટો પાડ્યો છે.
तो के म वत्ता ओ बराबर करियो मु। दरेके दरेक मित्रो छे ध्यान आई राखशे, दरेक शब्द छे ए एक वक्त समझाई जाए एटले लगभग गमे तेवो अग्रो शब्द आवे अने ए ध्वनि श्रेणी छूटी पाड़वी होय तो आपना माटे एकदम सरळता थई जाय। तो अहीं वात करता था म वत्ता उ बराबर मु, द वत्ता र वत्ता आ बराबर मुद्रा। ए बन्ने अक्षर छूटा पड़िया, भेगा करिया तो मुद्रा थयुं, म उ द र आ बराबर ध्वनि श्रेणीना स्वर व्यंजन छूटा पड़िया। ए रीते द वत्ता व बराबर द्व बन्यो। शू बन्यो? द्व बन्यो। एना उपरथी शब्द बन्यो छे द्वितीय। द्वितीय शब्द मित्रों बन्यो छे, एने छूटो पाड्यो छे। तो अहीं द वत्ता व वत्ता ई बराबर थियो द्वि, त वत्ता ई बराबर ती अने य। आ रीते ए आखो शब्द छे एक एक अक्षर आवी रीते छूटो पड्यो छे। ए रीते दृश्यम, द वत्ता रु बराबर द्र श्य, द वत्ता रु द्रु, स वत्ता य वत्ता अ बराबर जोड़ाक्षर छे। दृश्य ए रीते शब्द छे એ છૂટો પડે છે અને અહીંયા ધ્વનિ શ્રેણી છે એ ત્યાં છૂટા પડે છે। આગળનો શબ્દ છે ધ, ધ, ધ અને ધ બંને જોડાય છે બરાબર ધ બને છે અધર। એમાંથી શબ્દ બન્યો છે મિત્રો અધર, એવો શબ્દ બન્યો। અધર શબ્દ છે એને છૂટો પાડ્યો ત્યારે અ, ધ અને ર એવી રીતે અહીં અ આ ધ છે એ જોડાય અને ર, આવી રીતે સ્વર વ્યંજન છૂટા પડે છે અને એ અધર શબ્દ બને છે। હવે અહીં જોઈએ તો કે ધ વત્તા ય, ધ વત્તા ય બરાબર દ્ય બન્યો। શું બન્યું? દ્ય। તો દ્ય એમાંથી શબ્દ બન્યો છે સંધ્યા। તો સને અનુસ્વાર, સને માથે બિંદુ, સન વત્તા અ વત્તા ધ અય આ દ્યા સંધ્યા। ત્યાર પછી ધ્રુવ શબ્દ, એના ઉપરથી ધર, ધર ઉપરથી બહેનો દ્ર શબ્દ, ધ વત્તા ર એના ઉપરથી દ્ર શબ્દ બહેનો, દ્ર ઉપરથી ધ્રુવ શબ્દ બહેનો, એને છૂટું પાડ્યું તો ધ વત્તા રૂ। તો અહીં બહેનો મિત્રો એ ધ્રુવ અને સોરી ધ વત્તા ર વત્તા ઉ બરાબર બહેનો ધ્રુવ અને વત્તા વ એટલે ધ્રુવ અને વ એ બંને છૂટા પડી અને એ શબ્દ બન્યો। ત્યાર પછી બહેનો અહીં ધ વત્તા વ, શું બહેનું? ધ વત્તા વ બરાબર ધ્વ બહેનો, ધ્વ બહેનો, તો ધ્વમાંથી ધ્વજ એવો શબ્દ બહેનો, તો ધ્વજ છે એને છૂટો પાડ્યો તો કે ધ વત્તા વ એટલે ધ્વ બહેનો, ધ વત્તા વ વત્તા અ બરાબર આખો શબ્દ છે એ ધ્વ બને છે અને વત્તા જ એ તે ધ્વજ બહેનો। ત્યાર પછી ધ વત્તા રુ, ધ વત્તા રૂ બરાબર ધ્રુવ, તો ધ્રુવ તી એમાંથી બહેનો ધ્રુતિ શબ્દ બહેનો, તો કે ધ વત્તા રૂ બરાબર ધ્રુવ અને ત વત્તા ઈ બરાબર હસ્વ ઈ તી શબ્દ બને છે। તો એમાંથી બહેનો ધ્રુતિ ખ્યાલ આવ્યો। ત્યાર પછી સ ર બરાબર સ્ર, સ વત્તા ર, સ વત્તા ર બરાબર બન્યો સ્ર। હવે એ સ્ર બન્યો એના ઉપરથી આખો શ્રવણ એવો જે શબ્દ બન્યો, શ્રવણ શબ્દ છે એને મિત્રો છૂટો પાડ્યો તો કે સ ર અ એટલે સ્ર વ અણ એટલે વ અ બરાબર વ અને ણ એટલે ણ શ્રવણ
એવી રીતે ત્રણેય શબ્દ છે એ સોરી અક્ષર છે એ છૂટા પડે છે અને એમાંથી શ્રવણ એવો શબ્દ બને છે. ત્યાર પછી સ વત્તા વ એટલે સ્વ, એમાંથી બન્યો સ્વ, એમાંથી શબ્દ બન્યો શ્વાસ. તો સ્વ વત્તા અ એટલે કે સ વત્તા વ વત્તા અ એટલે અહીંથી બન્યો સ વ અ એટલે શ્વા, અને અહીં છૂટો પડ્યો સ એટલે શ્વાસ. એને ભેગો કર્યો તો કે સ વત્તા વ વત્તા આ વત્તા સ બરાબર શ્વાસ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે સ વત્તા ચ. સ વત્તા ચ જોયું તો એમાંથી બન્યો ચ. કેવો શબ્દ બન્યો? ચ. તો એમાંથી નિશ્ચિત એવો શબ્દ અહીં બન્યો. કેવો બન્યો? નિશ્ચિત. તો મિત્રો એને છૂટો પાડ્યો તો કે ન વત્તા હસ્વઈ ની સ ચ ઈ હસ્વઈ નિશ્ચી વત્તા ત એટલે નિશ્ચિત એ શબ્દ છે એને છૂટો પાડ્યો અને એવી રીતે નિશ્ચિત શબ્દ બન્યો. એટલે આવી રીતે આ બધા જ નિયમ છે એને તમારે તમારી લેખનની નોટમાં વ્યાકરણનો અલગ ભાગ પાડીશું. જોકે અહીંથી તમને લેખનના જે PDF ફાઇલ મોકલેલી છે એ PDF ફાઇલો તમારે લેખનની નોટમાં લખી એનો અડધો ભાગ એ નોટનો પાડી વ્યાકરણ જે અડધો ભાગ પાડો છો એ જ નોટબુકમાં એમાં આ વ્યાકરણના ટોપિક લખો છો એની અંદર આ બધા નિયમ લખવા. એની આગળ જે આની આગળનું બોર્ડ વર્ક થયું આગળના તાસની અંદર ચર્ચા થઈ, આગળના તાસની અંદર જે મિત્રો ઉદાહરણ તમને કરાવ્યા, ઉદાહરણ સમજાવ્યા, ઉદાહરણની ચર્ચા થઈ, એ બધા જ ઉદાહરણ એની જે આગળ વ્યાખ્યા કરાવી હતી એ વ્યાખ્યા, ત્યાર પછી આ બધા જ નિયમો છે આ બધા જ નિયમ એની સાથે એમાં જ નોંધ કરવાની છે. બધાએ બધા મિત્રો છે આ આખે આખી નોંધ છે બોર્ડ પર લખેલી એ તમારે ફેરબુકની અંદર તમારી જોઈ લો. આખી બોર્ડ વર્કની નોંધ છે એ તમે તમારી ફેરબુકની અંદર કરશો. અને ત્યાર પછી આગળ છે ત્યાંથી આગળનો ટોપિક છે અહીંથી આગળ એ કેટલાક ઉદાહરણો છે એ મિત્રો હવે પછી આપણે જ્યારે આગળના તાસમાં મળીએ ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું. ખાસ દરેક મિત્રોને સૂચના કે આ જેટલું વર્ક બોર્ડ વર્ક અહીં વર્ગમાં થાય છે, જેટલું બોર્ડ ઉપર સમજાવાય છે લખાવાય છે એ બધી જ વિગત છે તમારે તમારી જે વ્યાકરણની નોટ બનાવો છો લેખનની નોટની ભેગી જ બનાવવાની છે એની અંદર ફરજિયાત લખવાનું છે. એટલે આટલી વિગત લખી નાખશે એને સમજશે યાદ કરશે. અને હવે મિત્રો જ્યારે આપણે ફરી પાછા મળીશું ત્યારે આ જે અધૂરો ટોપિક છે ગ્રામરનો આ ધ્વનિ શ્રેણીનો એના કેટલાક ઉદાહરણો વિગતે પાઠ્યપુસ્તક આધારિત ઉદાહરણો છે એની ચર્ચા કરીશું સમજીશું અને લખીશું. આજે આ તાસ છે મિત્રો અહીં પૂર્ણ કરીએ છીએ. બધા મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.